मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। जो माने गुरु बचन को, ताको मता अगाध। मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। जो माने गुरु बचन को, ताको मता अगाध। कबीर साहेब निया साखी अपने आ रीते गाइए। मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। जो माने गुरु बचन को, ताको मतायगाद। जो माने गुरु बचन को, ताको मतायगाद। ताको मतायगाद। कबीर साहेब अपने साधनाना मार्गे, आध्यात्मिक मार्गे आगळ वधवा माटे धीमे धीमे सुंदर मार्गदर्शन आपी रहेला छे। आ साखीमां कबीर साहेब कहे छे के मन मुरीद संसार है। मुरीद एटले शिष्य, गुलाम। आखो संसार मननो गुलाम छे। आखी दुनियामां बधाज मनना गुलाम थईने जीवे छे। पण कोई विरल पुरुष ज मन ऊपर संयम स्थापित करे, मन ऊपर पोतानो काबू स्थापित करे, एवा भाग्ये ज कोई माणस आ दुनिया अपने नजरे पड़े छे। बाकी घणे भागे तो मननी गुलामी ज बधा भोगवे छे। गुरु मरीद कोई साध। गुरु एटले अहीं पंचमहाभूतना शरीरधारी गुरुनी वात नथी करता कवि साहेब। गुरु एटले आत्मा। अपना उपनिषदों में आत्मा वै गुरु हु, आत्मा तेज गुरु एवं कहेवामां आव्युं छे। ते कबीर साहेबे अहीं पोतानी साखीमां स्पष्ट कर्युं छे के जे आत्मा छे तेज गुरु छे। गुरु मरीद कोई साध। मननी गुलामी करनारा तो घणा बधा छे संसारमां, पण आत्मानी गुलामी करनारा तो कोई साधु ज होय, कोई विरल पुरुष ज होय। एटले मनने मानवावाळा बधा छे, आत्माने मानवावाळा भाग्ये ज कोई होय छे। आ आध्यात्मिक मार्गे धीमे धीमे अपना मन ने वाळवानुं छे। मन संसारना भोग उपभोगमां, पदार्थोनी प्राप्तिमां संलग्न रहेलुं छे, एमां ज रत रहेलुं छे। ए मनने अपने धीमे धीमे संसारमांथी खेंचीने, संसारमांथी बहार काढीने, संसारमां रह्या रह्या अपना शरीरमां रहेला जे आत्मा छे
કે આત્મા તરફ એ મનને આપણે વાળવાનું છે. કબીર સાહેબ એને જ આધ્યાત્મિક માર્ગ કહે છે. જીવનનો ઉદ્દેશ પણ એ જ હોવો જોઈએ એવું પોતે માને છે. એટલે કહે છે કે મન મુરીદ સંસાર હે ગુરુ મરીદ કોઈ સાધ. આત્મા તરફ ગતિ કરનારા બહુ જ વિરલ પુરુષો હોય છે, બાકી ઘણે ભાગે સંસારમાં મનની ગુલામી ભોગવનારા બધા હોય છે. જો માને ગુરુ વચન કો તાકો મતા આઘાત. જે આત્માની વાણી સાંભળે છે, આત્માનો અવાજ સાંભળે છે, આત્માનું અનુશાસન પર ચલવે છે, મનનું શાસન નહીં પણ આત્માનું શાસન જેના ઉપર ચાલે છે, આત્માના અવાજ ઉપર તે પોતાના ડગલા ભરે છે, આત્મા કહે તે પ્રમાણે, આત્મા પ્રેરણા કરે તે પ્રમાણે તે વ્યક્તિ ધીમે ધીમે ચાલે છે, તે વ્યક્તિ ને માટે કબીર સાહેબ કહે છે કે જો માને ગુરુ વચન કો તાકો મતા અગાધ. તેની બુદ્ધિ અગાધ કહેવાય છે, તેની બુદ્ધિ ખીલેલી કહેવાય છે, તેની બુદ્ધિ સ્થિર કહેવાય છે, તેની બુદ્ધિ વિશાળ કહેવાય છે. તો સાધનાના માર્ગે આગળ વધવા માટે કબીર સાહેબ આપણને મન તરફ વાળે છે કે ભાઈ મન ઉપર કાબુ મેળવવો જોઈશે, મન ઉપર સંયમ સ્થાપિત કરવો જોઈશે, મનની ગુલામી ભોગવતા ભોગવતા આત્મા તરફ નહીં જઈ શકાય, પરમાત્માનું દર્શન નહીં કરી શકાય. કબીર સાહેબ આ સાખીમાં આપણને આર્કત રીતે એ પણ સૂચવી રહેલા છે. મન મુરીદ સંસાર હે ગુરુ મુરીદ કોઈ સાધ. એટલે સાધ એટલે સાધના કરવી પડશે, મનને વાળવા માટે પણ મહેનત કરવી પડશે, સાધના કરવી પડશે. સાધના કરે તે સાધુ, અને સાધના કરીને મનને આત્મલીન બનાવવાનું એ જ આધ્યાત્મિકતા છે, બીજી કોઈ આધ્યાત્મિકતા નથી. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિબાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિબાર. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિવાર. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિવાર. એતી બસ્તુ નિવાર. એતી બસ્તુ નિવાર. કબીર સાહેબ મનની અંદર રહેલા જે દુર્ગુણો તે તરફ આપણું લક્ષ ખેંચે છે. જો જીવ પ્રભુના દર્શન કરવા ઈચ્છતો હોય તો તેણે પોતાના મનને પવિત્ર બનાવવું પડશે, સ્વચ્છ બનાવવું પડશે, સદગુણોથી સભર બનાવવું પડશે. મન મેલું હોય તો પરમાત્મા આપણા શરીરની અંદર રહેલા હોવા છતાં આપણને દર્શન દેતા નથી, આપણને કોઈ અનુભવ કરાવતા નથી. એટલે અહીંયા આ સાખીમાં કબીર સાહેબ બહુ સ્પષ્ટ કહે છે કે જો ચાહે દીદાર કો, જો તું પરમાત્માના દર્શન કરવા ઈચ્છતો હોય તો જ તારે તારા મનને ચોખ્ખું બનાવવું પડશે,
मननी अंदर घणी बधी वृत्तिओ रहेली छे, जुगार, चोरी, मुखबीरी एटले जासूसी, जासूसी वृत्ति, व्याज वटू करवानो मन, पछी लाच रुश्वत, घूस एटले लाच रुश्वत, लाच रुश्वत नी अंदर पण मन सपड़ाई जाय छे, अने परनार पारकी स्त्रीओ मां मोहित थई जाय छे। आटली वस्तु थी तारा मन ने तारे दूर राखवुं पड़शे। हे जीव, जो तू परमात्मानो दर्शन करवा इच्छतो होय तो तारे आटली वस्तु थी दूर रहेवुं पड़शे। जुआ, चोरी, मुखबीरी, व्याज, घूस, परनार, जो चाहे दीदार को ऐती वस्तु निवार। मननी अंदर आ बधा दुर्गुणो रहेला छे। मन में मोह थाय परस्त्री ने जोईने तो पछी परमात्मा ने भूली जवाय। मन में कोई वस्तु नी प्राप्ति नी झंखना जागे तो ते मेळवा माटे माणस लालायित बनी जाय छे, लालचू बनी जाय छे। खुर्शी मेळवी होय तो लाच आपतो थई जाय छे। प्रतिष्ठा जमावी होय तो लाच आपतो थई जाय छे, अने पोते लाच लेतो पण थई जाय छे। तो मननी आ बधी वृत्तिओ पर काबू मेळवो पड़शे। व्याज वटु पण माणसने भगवानना दर्शन नहीं करवा दे। $1,000 व्याजे आपेला होय अने 4% व्याज लेवानुं होय ते एने पसंद नथी पड़तुं। ए तो परिस्थितिनो गैरलाभ लेवा माटे व्याज 15% लेवा इच्छे छे, 20% लेवा इच्छे छे। आ फिल्म लाइन में माणस जे व्याज वटनो धंधो करे छे ते तो बहु भयानक धंधो छे। 100 रुपया व्याजे भारत में फिल्म लाइन में कोई ले तो ये 100 रुपयानु व्याज 1 महीनानु 4 रुपया थी जाए एटले 96 रुपया एने आपे, अने 1 महीनामां एने पाछा 100 रुपया ज आपवाना छे। अने जो 1 महीनामां नहीं आपे तो ए व्याज पाछो डबल थई जाय। तो आ रीते व्याज वटु माणसने लालचू बनावे छे। वधारे लालचू बनवाथी माणस नीति अने सदाचारने मार्गे रही शकतो नथी। प्रभुने आ बधी वस्तु पसंद नथी। सदाचार पसंद छे, नीति पसंद छे। नीति होय त्यां नारायण वसे एवी कहेवत छे, ते पण लक्ष्यमां आपणे राखवी जोईए। नीति अने सदाचार प्रभुने पसंद छे, दुराचार पसंद नथी, दुर्वृत्ति पसंद नथी। एटले कबीर साहेब आ साखीमां आपणने विगत ए वात करे छे। मुखबीरी एटले जासूसी करवी, जासूसी करवी, छानोमानू जईने सांभळवुं अने पछी बीजाने ते जईने कही देवुं अने परिस्थितिनो गैरलाभ लईने एनी पासे पैसा पड़ावा, आ पण बधुं एनी अंदर आवे छे। चोरी करवी, चोरी अनेक प्रकारनी थाय, काम चोरी, दिल चोरी, धन चोरी, अनेक प्रकारनी चोरी, तो ए चोरी पण परमात्माने पसंद नथी। जुगार पण परमात्माने पसंद नथी। आपणे जाणीए छीए कि जुगार रमवाथी पांडवोने वनवास भोगवो पड़ेलो। जुगार एवी वस्तु छे के एना हाथमां आवेली बाजी ए पोते गुमावे छे। पोताना हाथमां सुवर्ण तक आवेली होय ते सुवर्ण तक पण जती रहे छे अने माणस दुखना दरियामां डूबी जाय छे। एटले परमात्मानो दर्शन करवा वाळो जे जीव छे
તે જીવે આ બધી વસ્તુથી દૂર રહેવું પડશે, પોતાના મનને સમજાવવું પડશે. છૂટકો જ નથી. પરમાત્માનું દર્શન કરવું હોય તો આ સિવાય પરમાત્માનું દર્શન થઈ શકે જ નહીં. અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે અવદેશ. અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે અવદેશ. અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે ઓ દેશ, ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે ઓ દેશ, તબ પહોંચે ઓ દેશ. પ્રભુનો માર્ગ અગમ્ય છે, અગમ પંથ. કબીર સાહેબ આ સાખીમાં પ્રભુનો માર્ગ અગમ્ય છે. અગમ્ય શા માટે છે? પ્રભુ પોતે અવ્યક્ત છે. પ્રભુ આપણને આ સ્થૂળ આંખોથી દેખાતા નથી, એટલું જ નહીં પણ આપણી ઇન્દ્રિયોથી પણ એનો અનુભવ સહેજે નથી થતો. એટલા માટે પ્રભુનો જે પંથ છે, પ્રભુને માર્ગે જવાવાળા બધા જીવોને એ પંથ અગમ્ય લાગે છે, સરળ લાગતો નથી, અઘરો લાગે છે. મનને એ રસ્તે જવાનું ગમતું નથી, પણ જો મનમાં પરમાત્માના દર્શનની ઈચ્છા જાગી તો પછી એ મન શું કરશે? એ અગમ્ય પંથે જવા માટે એને કંઈક તો કરવું પડશે ને. તો સૌ પ્રથમ મનની ચંચલતા એને ઓછી કરવી પડશે. જે ચંચળ મન ઘડી ઘડીમાં વિચારો બદલ્યા કરે છે, તે ચંચળ મન પ્રભુને માર્ગે જવા માટે યોગ્યતા ધરાવતું નથી. એટલે કબીર સાહેબ કહે છે કે આ અગમ્ય પંથ હોવાથી એ જીવ તો સાવધાન થઈ જા, તારે એને માટે યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે. શેની યોગ્યતા? કબીર સાહેબ કહે છે મન સ્થિર કર. તારું જે ચંચળ મન છે એ અસ્થિર છે, ઘડી ઘડીમાં વિચાર બદલ્યા કરે છે, નિર્ણય બદલ્યા કરે છે, તે પ્રભુના પંથે નહીં કામ આવે. એટલે તું તારા મનને સ્થિર કર, ચંચળતા ઓછી કર. હવે આ કામ ઘણું કઠિન લાગે. મન ચંચળ છે અને તેને સ્થિર કરવું એ બોલવું જેટલું સહેલું છે, તેટલું એ અઘરું પણ છે. બોલવું સહેલું છે પણ ચંચળ મનને સ્થિર કરવું બહુ અઘરું છે. એને માટે કપરી સાધના કરવી પડે. એટલે યોગશાસ્ત્રમાં યોગની વ્યાખ્યા જ ચિત્તવૃત્તિ નિરોધ યોગ એવું કહેવામાં આવ્યું. ચિત્તની વૃત્તિનો સંયમ એ જ યોગ છે એવું એવી વ્યાખ્યા કરવામાં આવી. એટલે આપણા મનની અંદર જે વૃત્તિઓ જાગે છે એ ચંચળ મનની વૃત્તિઓ શાંત થાય, એ જાગે નહીં તો જ મન સ્થિર થઈ શકે. તો એને માટે સભાન પ્રયત્નો સાધકે કરવા પડે છે, જીવે કરવા પડે છે. તો મન સ્થિર કર. ગીતાના બીજા અધ્યાયમાં પણ સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપણને જણાવેલા છે, તેમાં પણ મનની સ્થિરતાને માટે આગ્રહ રાખવામાં આવેલો છે. તો મન સ્થિર કર અને બુદ્ધિ પણ સ્થિર કર.
बुद्धि पण स्थिर कर, मन स्थिर कर अने बुद्धि पण स्थिर कर, तो आ अगम पंथ में प्रवेश थई शकशे। चित्तप्रज्ञ एटले बुद्धि स्थिरता, बुद्धि ने स्थिरता। बीजा अध्याय में, गीताना बीजा अध्याय में भगवान श्री कृष्ण पण बुद्धि ने स्थिरता अने मन ने स्थिरता बन्ने अपेक्षा राखे छे, तो ज परमात्मानो दर्शन थई शके। आ अगम्य पंथ छे परमात्मानो, ए अगम्य पंथ में प्रवेश त्यारे ज थई शके के ज्यारे मन स्थिर थाय अने बुद्धि पण स्थिर थाय। अगम पंथ मन स्थिर करे, बुद्धि करे प्रवेश, चिंता छब ही छांडी के तब पहुँचे वो देश। परमात्मानो जे देश छे, परमात्मानो जे प्रदेश छे, अपनी जे मंजिल छे जीवनी, ते मंजिले पहुँचवा माटे जे चिंता मन नी अंदर थती होय ते पण अड़चण उभी करे छे। मन में अनेक प्रकार की चिंता होय छे, संसारी पुरुष होय, गृहस्थी पुरुष होय, तेने पोताना गृहस्थीपणा की अनेक चिंताओ होय, घर चलावानुं होय, छोकराओने भणावाना होय, छोकराओने परणावाना होय, एटले एने अनेक प्रकार की चिंता में थी पोतानुं जीवन पसार करवुं पड़तुं होय छे। तो ये बधी चिंताओ पण परमात्माने मार्गे आगळ आपणने जवा देती नथी, एटले ये चिंता पण क्यारे ओछी थाय, तो के मन बुद्धि स्थिर थई जाय, मन बुद्धि आत्मा परायण थई जाय, आत्मानो विचार करता थई जाय, मन बुद्धि समर्पित थई जाय भगवान ने, तो पछी चिंता ओछी थई जाय, तो पछी चिंता ओछी थई जाय। भगवान ने शरणे रहेवाथी चिंता ओछी थई जाय, अने भगवान ने शरणे रहीशुं तो ज मन पण स्थिर थशे, भगवान ने शरणे रहीशुं तो ज बुद्धि पण स्थिर थशे, चिंता पण ओछी थशे। कबीर साहेबे ए बधा मार्ग आपणने बीजी घणी बधी साखीओमां बतावेला छे। भगवान श्री कृष्ण पण 18मा अध्यायमां एम ज कहे छे के तू बधुं छोड़ीने मारे शरणे आवी जा, तू चिंता बिलकुल करीश नहीं, हूँ तारो उद्धार करीश। तो ते वचन पण कबीर साहेब आपणने याद करावे छे कि भगवान ने शरणे जवाथी चिंता ओछी थाय छे। तो चिंता ने, चिंता माथी मन ने मुक्त करवा माटे पण आवश्यक छे, मेहनत करवी पड़े छे। एटले भगवान ने शरणे मन ने राखीशुं, मन ने राखीशुं, बुद्धि ने राखीशुं, तो चिंता ओछी थशे, तो ज परमात्माना प्रदेश में पगरण अपना मंडाशे, परमात्माना दर्शन अपने करी शकीशुं। एटले अगम पंथ मन स्थिर करे, बुद्धि करे प्रवेश, चिंता छबे ही छांडी के तब पहुँचे वो देश। परमात्माना देश में त्यारे ज आपणे पहुँची शकीशुं ज्यारे आपणे मन ने चिंता मुक्त करीशुं, मन ने स्थिर करीशुं अने बुद्धि ने पण स्थिर करीशुं, तो ज ते सिवाय छूटको नथी। कबीरा मन तो एक है, भावे तहां लगाए, भावे गुरु की भक्ति कर, भावे विषय कमाए। कबीरा मन तो एक है, भावे तहां लगाए, भावे गुरु की भक्ति कर, भावे विषय कमाए। कबीरा मन तो एक है, भावे तहां लगाए, कबीरा मन तो एक है, भावे तहां लगाए, भावे गुरु की भक्ति कर, भावे विषय कमाए, भावे गुरु की भक्ति कर, भावे विषय कमाए। कबीर साहेब अपना मनना विचित्र स्वभाव ने फरीथी याद करीने आपने
उपदेश आपे छे के जे मन संसार मां रत रहेलू छे, संसारना भोग उपभोग मने भगवामां जेने आनंद आवे छे, ते मन घणू अगाध शक्ति वाळू छे। ते मननी शक्ति जो संसारमांथी ए मनने वाळीने परमात्मा तरफ वाळवामां आवे तो आ मन एटली बधुं शक्तिवाळुं छे કે તે પરમાત્માના દર્શન પણ કરી શકે છે। મન તો એક જ છે આપણા શરીરમાં ભગવાને આપેલું, તે મન આપણને ભોગોમાં પણ ડૂબાડે છે, સંસારમાં પણ ડૂબાડે છે, આસક્તિમાં પણ નાખી દે છે, મોહમાં પણ આપણને ફસાવી દે છે। આ જ મન જો આપણે જરાક કેળવીએ, થોડું સંસ્કારી બનાવીએ, થોડી મહેનત કરીએ તો આ જ મન એટલું બધું શક્તિવાળું પણ છે કે તે આપણને ભગવાન સુધી પહોંચાડી દે છે, આપણો ઉદ્ધાર કરી દે છે, આત્માનું કલ્યાણ કરી દે છે, આપણું જીવનનો ફેરો સફળ બનાવી દે છે। એટલે કબીર સાહેબ આ સાખીમાં બહુ જ સ્પષ્ટ રીતે આપણને ઉપદેશ આપે છે કે ભાઈ મન તો એક જ છે, તો એ એક મનને તમારે શેમાં લગાવવાનું છે એ તમારે નિર્ણય કરવાનો છે, જીવ માત્ર નિર્ણય કરવાનો છે। ચાહે એ સંસારમાં લગાડી દે કે ચાહે એ ભગવાનના દર્શનમાં લગાડી દે, એ સ્વતંત્ર છે। દરેક જીવ સ્વતંત્ર છે, એટલી બધી સ્વતંત્રતા એને આપવામાં આવી છે કે એ ધારે તો પરમાત્માનું દર્શન કરી શકે છે અને એ ધારે તો સંસારમાં ડૂબી જઈ શકે છે। એટલે કબીર સાહેબ અહીંયા કહે છે કે જો ભાવે ગુરુ કી ભક્તિ કર, આ મનમાં ભાવ જગાડીને, પ્રેમ જગાડીને, ગુરુ એટલે આત્મા, આત્માની તું ભક્તિ કર, આત્માનો ભાવ કર, તો તું આત્માનું દર્શન પામશે, આત્માનો સાક્ષાત્કાર તને થશે, તારો જીવનો ઉદ્ધાર થશે, કલ્યાણ થશે। આત્મ ભાવના ભાવતા લહે કેવળ જ્ઞાન રે, એમ શ્રીમદ રાજચંદ્ર આપણા જમાનામાં થઈ ગયા એમણે સૂત્ર આપેલું છે, મંત્ર આપેલો છે, આત્મ ભાવના ભાવતા, આત્માની ભાવના કરતાં 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 એક દિવસ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવું શ્રીમદ રાજચંદ્રે પણ પોતાના અનુભવને આધારે કહ્યું છે। તે અહીં આપણને યાદ આવે છે કે ભાઈ તું તારા મનને ભાવપૂર્વક જો ગુરુની ભક્તિમાં લગાડી દે, આત્માની ભાવના કરવામાં લગાડી દે, આત્મા પરાયણ જો બનાવી દે તો આત્માનો સાક્ષાત્કાર શક્ય બને છે અને જીવનો ઉદ્ધાર આ જ ભાવની અંદર પણ થઈ જાય છે। અગર ભાવે વિષય કમાય, અથવા જો વિષયની કમાણીમાં, પદાર્થોની પ્રાપ્તિની ઝંખનામાં જો રસ હોય, સંસારની મોહિનીમાં જો એને રસ હોય, ભોગ ઉપભોગમાં એને રસ હોય, તો તેમાં લગાડ, તું સ્વતંત્ર છે પણ એમાં તને પરમ સુખની પ્રાપ્તિ નથી થવાની, શાશ્વત સુખની પ્રાપ્તિ નથી થવાની, તને ક્ષણિક સુખની એમાં પ્રાપ્તિ થશે। એટલે તારે વિચાર કરવાનો છે હે જીવ કે મનને ક્યાં લગાડવું, મનને આત્મામાં લગાડવું, ગુરુમાં લગાડવું, કે આ મનને સંસારમાં ડૂબાડવું, એ સ્વતંત્ર છે દરેક જીવ। એટલે વિચાર કરવાનો કે કબીર સાહેબ આપણને કહે છે કે ભાઈ મન તો એક જ છે, આ શરીરમાં આપેલું મન એક છે, એ જ મન પરમાત્માનું દર્શન પણ કરી શકે છે અને એ જ મન સંસારનો ઉપભોગ પણ પામી શકે છે। તારી ઈચ્છામાં હોય તેમ તું કર, જો પરમાત્માનું દર્શન કરવું હોય તો મનને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક પરમાત્મા પરાયણ બનાવવા પ્રયત્ન કર, તે સિવાય બીજો માર્ગ નથી।